આવી રહ્યા છે. ઓએમસીસના રિઝલ્ટ્સ પર નજર છે, બીપીસીએલના આજે રિઝલ્ટ્સ પર નજર છે, ત્યારે આવતીકાલે આઈઓસી એચપીસીએલના રિઝલ્ટ આવવાના છે. ખાસ કરીને બીપીસીએલમાં જે રીતે રિઝલ્ટ થોડા પ્રોત્સાહક અનુમાનો આવી રહ્યા છે, જિજ્ઞેશ બીપીસીએલ ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે? અહીંયાથી હજી પણ અપમૂવ બતાવી શકશે? જી સેનુલ, બીપીસીએલનો સ્ટોક ખરેખર જોવા જઈએ તો પહેલા મહિનાથી એટલે 2014ના જાન્યુઆરીથી એ બહુ જ સરસ અપટ્રેન્ડમાં છે. હાયર ટોપ હાયર બોટમનો ક્લિયર કટ કેસ છે. અત્યારના પણ બીપીસીએલના સેશનમાં જોઈએ તો છેલ્લા 15 ટ્રેડિંગ સેશનથી એક ધાર્યો ઉપરનો જ માહોલ જોવા મળે છે. અત્યારના મોમેન્ટમ ઇન્ડિકેટર કે પછી જે વોલેટિલિટી બેઝ ઇન્ડિકેટર છે તે પણ આ માર્કેટને સપોર્ટ કરી રહ્યા છે. હું એમ માનું છું કે આ કાઉન્ટરમાં હજી પણ સ્ટીમ બાકી છે, એટલે આવનાર ટૂંકો સમયગાળો એવો છે કે જેમાં બીપીએલના સ્ટોકને બાય કરીને ઉપરની તરફ ચાલી શકાય. હું એમ માનું છું 790-800 સુધીના લેવલ પણ બીપીસીએલ બતાવી શકે છે, પરંતુ ત્યારે એક કોશિયસ એપ્રોચથી એને ટ્રેડ કરવું જોઈએ. મારી દૃષ્ટિએ અત્યારના ટ્રેડ કરતી વખતે 750નો ટ્રેલિંગ સ્ટોપ લોસ મિકેનિઝમથી આ કાઉન્ટરને પણ ટ્રેડ કરી શકાય. બિલકુલ, ટ્રેડ કરી શકાય છે. 750ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે બીપીસીએલમાં આ લેવલ પર એન્ટ્રી લઈ શકાય છે. 790-800 સુધીના લેવલ જોવા મળી શકે છે.